તો તમે બોલો તમે બોલો તમે હે તમે બોલો જે મનસુખ શબ્દ સારા લાગતા હોય તો તમે બી બોલી શકો છો ભારત ના તમે પણ નાગરિક છો તમને પણ પૂરો હક છે કઈ વાંધો નહી બોલી શકો છો સોશિયલ મીડિયા છે તમારા માટે બોલો હા બોલો બોલો માતાજી આવી ક્યાં છે હવે એ તો ભાઈ હું મારી વાત સાંભળો ભાઈ ચાલે ચાલીસ આડત્રી ઓગણચાલીસ વર્ષનો મારી ઉંમર છે મને તો એટલી બધી ખબર નથી પણ એટલી ખબર પડે છે કે અમારા વડુઆ હોય દાદા એ અમે એને બધાએ અમને એમ કીધું છે કે આ જે મા છે એ દેવી શક્તિ છે અને એ તમને ભવિષ્યની અંદર તમે તમારા શું કહેવાય બાળકોને અને એના બાળકોને રક્ષણ કરશે એટલી ખબર છે બીજું કાંઈ ખબર નથી હવે ક્યાંથી આવ્યું હોય એ તો તમને ખબર હોય

અમે અમે દેવી શક્તિ ને અમે માં કહેવાનો અમારો હક છે અમારો અધિકાર છે અમે એને માં કહી શકીએ એમ પણ એ એ નથી પણ કયો છો છે પણ નથી એને શક્તિ જ કેવાય આપણે દેવી શક્તિ એટલે દેવી શક્તિ બરાબર તમે એને એમ નઈ મારી વાત સાંભળો એક મિનિટ એક મિનિટ એક મિનિટ તમે તમારા કુળદેવી માં કોણ છે તમારા કુળદેવીમાં તમારા કુળદેવી માં છે જ નહી

સારું એટલું તમારામાં સારા સંસ્કાર કેવાય એમ આપણે વિરુદ્ધ કોઈ ન કરતા ના ના એટલે એટલે શું નામ કીધું તમારું મારું નામ તો મોહનભાઈ મોહન દાદા એટલે હું કેટલી ઉમર છે

ભગવાન કૃષ્ણ ભગવાન પાણીમાં જયારે ગયા તા ત્યારે અજમલ દાદા ને બતાણા કે તો બતાણા તમે પોતે કયો છો કે ત્યાં ગયા હતા ત્યારે પથારી માં નથી બરાબર છે ત્યારે હતા એમ ના ત્યારે અત્યારે અજમલ રાજા છે ત્યારે એમ નાય જયારે મારી વાત હમલો જયારે દ્વારકામાં કૃષ્ણ ભગવાન દેખાણા ત્યારે અજમલ રાજા હતા બરાબર ને હા હતા તો અત્યારે અજમલ રાજા છે હતા તો ઈ ત્યારે ભગવાન ભગવાન ને જોવા ગયા ત્યારે હતા અને ભગવાન એ હતા બે હતા ને હા ત્યાં જો હતા તો અત્યારે શું છે અત્યારે કઈ કઈ બધા અત્યારે અજમલ રાજા અજમલ રાજા નહી હોય પણ ભગવાન તો છે જ ને ભગવાન જો મારે સાંભળો ભગવાન જેવું કામ કરી તમે રહ્યા ભગવાન એવું ના ઈ તો જો મારી વાત સાંભળો આ બગદાણા માં સંત શિરોમણી જયારે બજરંગદાસ બાપા જે હૈયાત જયારે હૈયાત હતા ત્યારે એને કોઈ પેલું એ નાતા કરતા ત્યારે લોકો ઓળખતા બી નહોતા કે હું છે હું છે પણ છતાં બી લોકો ઘણા બધા એવું હતું પણ આજે સંત શિરોમણી બજરંગદાસ બાપાની જગ્યા ઉપર હજારો લાખો ની સંખ્યામાં માણસો આવે છે જાય છે અને ઘણા બધા કામ થાય છે એમના શ્રદ્ધા પ્રમાણે અને આજે લાખો નો કટક લોકો જમે છે તો એ બજરંગદાસ બાપા અત્યારે હયાત નથી તો શું ભગવાન નથી એ ભગવાન જેવું કામ કરી ગયા ભગવાન કેળો એ માણસો એક મિનિટ એક મિનિટ એક મિનિટ એક મિનિટ હવે ભગવાન જેવું કામ કરી ગયા અત્યારે એને ભગવાન ભગવાન એ તો કૃષ્ણ ભગવાન એ તો ઘણા બધા કામ કર્યા ને એના એના સમય દરમિયાન

આધ્રમ મારી વાત તો કરો કઉ છુ તો કરો આધ્રમ બધા કરે છે નથી કરતા યાર માતાજી દેવી શક્તિઓને બધા જેમ ફાવે એમ બોલાવે એ અધર્મ જ કેવાય ને યાર તમે તમે મારી વાત હમણાં મોહન દાદા ને હા તમારું ફેમિલી પરિવાર જે કાઈ હોય તમે કદાચ નથી તો એ તમારા પૂરતું ખાલી એક રાખો ને યાર જે લોકો માને છે તમે કોઈ કોઈ મંદિરે ગયા તમે કોઈ મંદિરે દર્શન કર્યા તમે બાંધતા હોય છે એક મિનિટ એક મિનિટ તમે કોઈ મંદિરે દર્શન કરવા ગયા ક્યારે તમારી આ ચોપન એમ ના ચોપન વર્ષની ઉમર માં તમે કોઈ દેવી શક્તિ મંદિરે આ તે બધી મંદિરે ગયા કોઈ દિવસ નઈ નઈ નહીં અચ્છા અચ્છા તો તમે ગયા જ નથી કોઈ દિવસ એમને કયા લોકો છે બરાબર છે તો એટલું 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 તમે જે કરો છો એ સારામાં સારું કરતા હશો તમારી શું કેવાય તમારી દ્રષ્ટિ એ બરાબર પણ હું એમ કઉ છું મારી વાત સાંભળો તમે મારી વાત સાંભળો હું શું કેવા માંગુ છું કે હું દેવી શક્તિ ને નથી માનતો તો હું બીજાને ન કહી શકું ને બીજા જે દેવી શક્તિ ને માને છે ને એ દેવી શક્તિના વિરુદ્ધમાં બોલી ના શકું એમ તમે ના માનો હા તમે ન માનો તો તમારા ફેમિલી પૂરતું રાખો ને વાંધો નહીં એમ આ તો વાત થાય છે એમ વાત થાય છે ખાલી આપડે વાત થાય છે પસ્તાપી વાત થાય છે કે તમે નથી માનતા તો તમારે તમારા ઘર પૂરતું રાખવાનું હોય પણ જે માને છે એ માને જ છે હા 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 એવી રીતે એમ બીજું કઈ બીજું કઈ આમાં એવું નથી કે તમે તમને કોઈ ઘરે જઈ તમને કોઈ દી કીધું કે ભાઈ તમે આજે તમે મંદિરે જવું જ પડશે તમને કોઈ કીધું કોઈ દિવસ

ચામુંડા જે માતાજી બેઠા છે ચોટીલા માં તમે આવો તમને અડધુત કરે તો કેજો તો તમને ક્યાં નથી જવા ક્યાં એ મારી વાત હમલો તમને ક્યાં નથી જવા દેતા નથી જવા દેતા એમને ક્યાં પણ ક્યાં ગામ ક્યાં ગામ પણ એમ નહી મારી મારી મા હું એમ કેવા માંગુ છું માતાજી હું તમને એમ કેવા માંગુ છું કે મારી વાત તમે જે કહો છો કે એ છે પણ એ તમારા ફેમિલી પૂરતું તમે કહી શકો રાખી શકો પણ બીજા ને તમે ન કહી શકો એમ તમારા જે સમાજ ની અંદર બોલો હું તમને નથી કાકી કૈલાસ મે

બરાબર હવે જેના બાપ કેતા હોય આપડે હું એને એ માણસ ની મૂર્તિ હા એ કરે એને નથી હમ રીત થી બસ 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 વાત તમારી બિલકુલ સાચી છે સત્ય મારી વાત હમળો એમ નહી નહી હમ પણ હું એમ કેવા માંગુ છું મારી વાત સાંભળો તમે તમે જ બોલો છો તમે તમે બોલો છો હું કઉ છું બરોબર કે ઓ તમે તમે એક એક વ્યક્તિ બીજાને તમે જાહેર માં એ વસ્તુ ન કહી શકો કોઈ દેવી શક્તિ ઉપર તમે પ્રહાર ન કરી શકો એમ કહું છું હું હા એ તમારી હું માતાજી હા આજે મારી વાત હમલો આજે તમારો કોઈ ઇષ્ટ દેવું હોય ના 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 વાતતા નથી વાતતા નથી માં હું તમને તમને હું હા હું

બરોબર અમુક વસ્તુ જે છે એને અમે એક્સેપ્ટ કરીએ છે બરાબર અર્સંધા ની જ વાત કરતા હોય ને કરવા વાળા શું કરતા હોય અરશ્રદ્ધા હોય ને લાગુ પડે પણ એમ ન હોય મારી વાત બધી અંધશ્રદ્ધા નો હોય ને એમ ઈ તમે ન કહી શકો ઈ અંધશ્રદ્ધા નથી ઈ શ્રદ્ધા જ છે બધાની માતાજી એક મિનિટ એક મિનિટ માતાજી એમ કે છે કે ચામુંડા બેઠા છે માતાજી ચોટીલા માં તો તમે એવું ના કહી શકો કે માતાજી નથી એમ એ એવી અંધ્રદ્ધા ન હોય મારી હા બસ એમ એમ એટલે હું તમારા મોઢે ઈ જ ન્યાય ની વાત કરું છું તમે તમારી જગ્યા તમારી તમે તમારી જગ્યાએ સાચ્યા છો એવું હું એવું નથી કેતો કે તમે અને હું તમારી સાથે કોઈ જાતનો વિરોધ બી નથી કરતો બરાબર તમે મારા જોડે ફોનમાં વાત ફોન કર્યો તો મને સારું લાગ્યું પણ કહેવાનો મારો એક એક જ જ વાત છે મારો લક્ષ્ય છે કે તમે તમે જો નાસ્તિક હોય તો બીજાને તમે તમે બીજાને બીજાની દેવી શક્તિ ઉપર કે બીજાના ભગવાન ઉપર તમે પ્રહાર ન કરી શકો એમ મારું એટલું કેવું નથી કે દેવી શક્તિ છે ના બરાબર

કે જેને નેક અને પોતાનું એ બલિદાન બી આપી અને જોયું છે કારણ કે આ આ આ ધરતી ધરતી છે ને એ જ છે ધરતી ધરતી જો તમે એમ હોય કે આપણે એને માનો ન કહે છે કે આપણે ભારત ભૂમિ માં રહીએ છીએ તો ભારત શું છે ધરતીમાં શું છે ધરતી ધરતી માં નથી ધરતી રહીએ ને એમ નહીં ધરતી તમે એમ કહો છો કે એને મા ન કહે છે કે તો ધરતી છે એ આપડી મા છે ને

એના માટેનો બીજો કોઈ શબ્દ નથી કે તમે એને બીજું કઈ કહી શકો એને માં જ કેવાય માને માં જ કેવાય જન્મ દેનારી જનતા અલગ હોય પણ આ બી છે આ તો નથી કેતા જગત જનની કહેવાય એટલે જગનની જગત જનની એટલે જગત ની માં છે એમ એમાં બધા આવી ગયા તમે હું ને બધા આવી ગયા